आज गुरु नी पुण्य भूमि पर उग्यो स्वर्ण प्रभात। जय गुरुदेव, जय जय शासन सिरताज, जय गुरुदेव, जय जय शासन सिरताज। जय कलिकुंड, जय समित शिखर, जय कलिकुंड, जय समित शिखर, जय बोलो गुरु महाराज नी। स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुरुराज नी, गुणवंता गुरुराज नी। जय जय शासन सिरताज नी, जय जय शासन सिरताज नी। जय कलिकुंड, जय समित शिखर, जय बोलो गुरु महाराज नी। स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुरुराज नी, गुणवंता गुरुराज नी। जय जय शासन सिरताज नी, जय जय शासन सिरताज नी। જો અમે કેવું સુંદર ઘર બનાવ્યું, કોઈનું ના હોય તેવું અમારું ઘર છે, પણ અમને શું વિચારે છે? તારે કશું નથી બનાવવું, તને જે ઈચ્છા હોય તેવો આકાર માટીમાંથી બનાવીને દોસ્ત। મંદિર બનાવ્યું છે, તમારે સૌ આવવું પડશે। મારા મનમાં જિજ્ઞાસા છે, હું તમારા બધા માટે જિનાલય બનાવીશ, આપણે બધા આજે જ ગોઠવી કરીશું। હાથમાંથી રેત સરે એમ સમય પસાર થતો ગયો અને થોડા વર્ષો પછી એ જ બાળક યુગ પ્રભાવક વ્યક્તિત્વ તરીકે જિન શાસનમાં વિશ્વવ્યાપી થયો, દેહવામન, પરંતુ વ્યક્તિત્વ વિરાટ। એમને સમગ્ર દુનિયા કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્ય વિજય રાજેન્દ્ર સુરી મહારાજના નામે ઓળખે છે। जो जिन शासन के काज कर दिया अर्पण जीवन सारा, वो राजेंद्र सुरेश्वर प्यारा, वो राजेंद्र सुरेश्वर प्यारा। महान साधक, दिव्य साधु, स्नेहनु सरनामू अने वहालनो विसामो, अप्रमादना आराधक, जेमना हये वसुधैव कुटुंबकमनी भावना जीवंत हती, જેમણે વિવેક, નમ્રતા અને પ્રેમને આત્મસાત કર્યા હતા, જેઓ સતત બીજાના દુઃખો કાપી રહ્યા અને સમગ્ર જીવન જીન શાસન માટે સમર્પિત કર્યું, એવા અસાધારણ શક્તિના ધારક આચાર્ય વિજય રાજેન્દ્ર સુરી મહારાજ આપણી વચ્ચે સરળ અને સહજ જીવન જીવી ગયા। વિશ્વના નભો મંડળને જેમ સૂર્ય અને ચંદ્ર જળહળતા રાખે છે, એમ જ જીન શાસનના નભો મંડળને આચાર્યોએ, મહાત્માઓએ પોતાના પુણ્યકર્મોથી જળહળતું રાખ્યું છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આવા આચાર્યશ્રીઓનું સ્થાન તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં તેમના જેટલું જ છે, અને આવા અનેક તીર્થંકરોના ઉપાસક શાલીન ભક્તિરસના સ્વામી, પ્રજ્ઞા અને પ્રસન્નતાધારક આચાર્ય એટલે જ વિજય રાજેન્દ્ર સુરી મહારાજ, રણની રેત અને માનવીના હેતથી ધબકતી, ભક્તિથી તપથી પુલકિત બનાસકાંઠાની ભૂમિ પર એમનું પ્રાગટ્ય થયું। સંસારી પિતા બાદરમલભાઈને કરિયાણા અને ધીરધારનો વ્યવસાય, માતા પારુબાઈ ગૃહિણી ધર્મ બજાવે,
अध्यात्म धर्म अने आतिथ्य धर्म ने साचवीने बैठेला परिवार मां छ दीकरा अने बे दीकरीओ संतानो रूपे हता। 20 डिसेम्बર 1936 मागसर सूद सातम विक्रम संवत 1993 ना रोज मोटी पावड़ गामे जन्म थयो। संसारी नाम हतुं रमणीक। बाळपणथी ज अभ्यास मां अति तेजस्वी अने आत्माने जाणवानी जिज्ञासा पण एटली ज। एवामां बाळ रमणीकना काकाना दीकरा बाई महाराज अहिनाज वतनी पूज्य सुज्ञान विजयजी मोटी पावड़ गामे पधार्या। प्रमाणिकता अने प्रेमथी भरपूर बाळक रमणीक एमनी निशामां रहेतो थयो। संसारनी माया छूटती गई अने संयमना रंगे ए बाळक रमणीक रंगातो गयो। वंदना महाराज साहेब सुख साथामां छो? अरे अमने तो तमारा दीकराए आनंद आदान आप्यो छे। रमणीकनो अभ्यास खूब ज सुंदर चाली रह्यो छे। नवू नवू शीखवानी ने जाणवानी उत्कंठा अने ग्रहण शक्ति अद्भुत छे। बेटा महाराज साहेब तारा बहु वखाण करे छे। सारू सारू बहु अभ्यास करो अने कोणनुं नाम उजाळजो। मारे पण तमने एज वात करवी छे। एटले हो મારા મે દીક્ષા લેવી છે, મારે સાધુ બનવું છે। શું વાત કરે છે એકાએ આ ઉંમર? સારું કામ જેટલું વહેલું થાય તેટલું વધુ સારું। બેટા તારી માતાને મારે પૂછવું પડશે। મને ખબર છે એ નહીં માને, એનું માથું રડે, કોઈ દિવસ આ વાત નહીં સ્વીકારે, પરંતુ તમે મને અનુમતિ આપો દીક્ષા સ્વીકારવાની। લુદ્રા ગામમાં દીક્ષા આપવી એમ નક્કી થયું। આ ગામમાં પ્રથમવાર દીક્ષા મહોત્સવ હતો। ઘર ઘરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું। 11 વર્ષની ઉંમરે તારીખ 13 માર્ચ 1948 વિક્રમ સંવત 2004ના વર્ષમાં બાળક રમણીકે દીક્ષા લીધી અને બન્યા મુનિ રાજેન્દ્ર વિજય। દીક્ષા પછી વડી દીક્ષા 1 વર્ષે સંપન્ન થઈ। પ્રવજ્યાના થોડા વર્ષો બાદ સંસારી માતાને મુનિ રાજેન્દ્ર વિજયજી મળ્યા। એ સમયે માતાને લાગ્યું કે માતા તરીકે એમનું જીવન વિદ્વતા તપ અને સંસ્કારના ધારક આવા સાધુત્વથી સભર પુત્રના માતા હોવાના કારણે ગૌરવાન્વિત થયું છે, સાર્થક થયું છે। ગુરુ મહારાજને એ વાત હંમેશા યાદ રહી કે માતાની અનુમતિ લીધા વિના પોતે દીક્ષા લીધી હતી અને એટલે જ એમણે જ્યારે જ્યારે દીક્ષાઓ આપી ત્યારે ત્યારે માતાની અનુમતિની વિશેષ કાળજી લીધી। પૂજ્યશ્રીના દાદા ગુરુ આચાર્ય વિજય શાંતિચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ આચાર્ય સોમચંદ્ર સુરીશ્વરજી મહારાજનો અપાર અનુગ્રહ તેઓ પામ્યા। સમય હતો ગુરુ મહારાજની પન્યાસ પદવીનો અને દાદા ગુરુએ આપેલું વચન પાળી બતાવ્યું। પન્યાસ પદવી મળ્યાના 15મા દિવસે તેઓએ દેહ છોડ્યો। આખરી શ્વાસે એમણે કહ્યું હતું, રાજેન્દ્ર તું મારી પાસે છે ને? જૈન સાધુની આદર્શ આચાર સંહિતાનું આચરણ કર્યું અને સાથે સાથે જ જૈનેતરોનો પણ એટલો જ આદર પામ્યા। ગુરુરાજે એકલા હાથે જીવન મંથન કર્યું અને શ્રાવકો માટે તીર્થો ગ્રંથો સંઘ અનુષ્ઠાન પ્રવજ્યા અને પ્રદાનરૂપી અમૃત કુંભ આપ્યો। એમના માયાળુ અને દયાળુ સ્વભાવના કારણે વાણી અને લેખન કટુતાથી મુક્ત રહ્યા। સમસ્યાઓને મોટું સ્વરૂપ આપવાના બદલે તેના સમાધાન તરફ ગુરુરાજે લક્ષ્ય આપ્યું। જૈન ધર્મની વિચારધારા સાંપ્રત માનવ જીવન અને માનવીય સંવેદનાથી ધબકતા 73 પુસ્તકોનું એમણે સર્જન કર્યું। પુસ્તકોના વાંચનથી લાખો શ્રાવકોના વાચકોના જીવનમાં હકારાત્મક પ્રકાશ રેલાયો। બાળકો અને યુવાનોમાં સંસ્કાર સિંચનના હેતુથી શુતજ્ઞાન સંસ્કાર પીઠની સ્થાપના કરી। દાદા ગુરુના સ્મરણ સાથે શાંતિ સૌરભ સામયિકની પ્રેરણા આપી। આજે 42 વર્ષથી એ નિયમિત રૂપે પ્રગટ થઈ રહ્યું છે અને તેના 8,000થી વધુ ગ્રાહકો છે। સ્વાધ્યાય અને અધ્યયનમાં અદ્ભુત ગ્રહણ શક્તિનું એમને વરદાન હતું। ખાસ એમના માટે બનારસથી સૂર્યકાંત ઝા નામના પંડિતને શિક્ષણ આપવા બોલાવવામાં આવ્યા હતા। સંસ્કૃત સાહિત્ય ન્યાસ વ્યાકરણ અને અનેક ગ્રંથોનો અભ્યાસ કરી
સાહિત્ય આચાર્યની પદવી મેળવી, પરંતુ થોડા જ સમયમાં એ વિશેષણોનો પણ ગુરુરાજે ત્યાગ કર્યો. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી ભાષાઓની એમને જાણકારી હતી. માં સરસ્વતીની કૃપા થકી એમના પ્રવચનોના માધ્યમે શ્રાવકોમાં જાગૃતતા આવી. પ્રવચન શૈલી એવી કે વિષયને યોગ્ય ન્યાય આપે જ, ગામના લોકોને અનુકૂળ હોય એવા સમયે એમનું પ્રવચન ગોઠવે. એમના પ્રવચનો સાંભળીને જૈન અને અજૈનોએ મોટી સંખ્યામાં વ્યસનો અને પાપકર્મો છોડ્યા. રાધનપુર પાસેના વારાહી ગામે ગુરુ મહારાજના આશીર્વાદથી પ્રથમવાર પ્રવચન કર્યું ત્યારે શ્રીપાલ ચરિત્ર કહ્યું. ત્યારથી જ એમના જીવનની આખરી ક્ષણ સુધીમાં અગણિત વિષયો પર પૂજ્યશ્રીએ પ્રવચનો કર્યા અને શ્રોતાઓને ધન્ય કર્યા. ભગવાન મહાવીરનું એક વિશેષણ નિર્ગ્રંથ એટલે કે ગાંઠ વગરનું. પૂજ્યશ્રીએ એમના જીવનમાં આ વિશેષણ આત્મસાત કર્યું હતું. શાસનના મહાન કર્મો કર્યા અને જીવન સફળ કર્યું, લક્ષ્ય સિદ્ધિ માટે હંમેશા મક્કમ રહ્યા. પૂજ્યશ્રીની સમગ્ર વિશ્વમાં ઓળખ કલિકુંડ તીર્થોદ્ધારક તરીકેની રહી. કલિકુંડ સહિત એમણે 9 તીર્થોની સ્થાપના કરી અને ભક્તો શ્રાવકો માટે ભક્તિ માર્ગે પ્રયાણ કરવાનો એક સુંદર આધાર આપ્યો. જગમગતા તારલાનું દેરાસર હોજો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. જગમગતા તારલાનું દેરાસર હોજો, એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. ડવલકપુર એટલે આજનું ધોળકા. એક સમયે અહીં 108 જિનાલય અને 80 ઔષધ શાળાઓ હતી. અનેક જૈનાચાર્યો આ ભૂમિને પાવન કરી ગયા છે. પૂજ્ય પન્યાસ શ્રી રાજેન્દ્ર વિજયજી ગણી તથા પૂજ્ય મુનિ શ્રી રાજશેખર વિજયજી મહારાજ કરજણ ચાતુર્માસ કરીને વિક્રમ સંવત 2032ના માક્ષર સુદ નોમના દિવસે ધોળકા નગરમાં પધાર્યા. દેરાસર અને ઉપાશ્રય વિશે પૂછે તો કોઈ બતાવે નહીં. માંડ માંડ 2 કલાકની પૂછપરછ પછી ઉપાશ્રયે પહોંચ્યા. થયું એવું કે સવારે અને પછી ફરી સાંજે ભોંયરામાં પૂજ્ય પન્યાસજી મહારાજ દર્શન કરી રહ્યા હતા. એમને એક સંકેત થયો. આવા અલૌકિક અરિહંત પરમાત્માને અહીં કોઈ પૂજનાર નથી. અહીં જો ભવ્ય તીર્થ બનાવીએ તો કેવું સારું. આ વિચાર બીજે એક દિવ્ય સંકેતે એક તીર્થક્ષેત્રનું સ્વરૂપ ધારણ કર્યું. 4 રસ્તા ઉપર યોગ્ય જગ્યા પસંદ થઈ અને પછીથી એ જગ્યા સંપન્ન થઈ. વિક્રમ સંવત 2073 ફાગણ સુદ 3ના દિવસે જિનાલયનું ખાતમુહૂર્ત થયું. ઉલ્લેખનીય છે કે શાસન સમ્રાટ આચાર્ય વિજય નૈમિ સુરીશ્વરજી મહારાજે 25-30 વર્ષ પહેલા કહેલું કે 2 નાના સાધુ આવશે અને આ ભૂમિનો ઉદ્ધાર કરશે. વિક્રમ સંવત 2035 વૈશાખ સુદ 6ના દિવસે પૂજ્ય પન્યાસ શ્રી રાજેન્દ્ર વિજયજી ગણી તથા પૂજ્ય મુનિશ્રી રાજશેખર વિજયજીની નિશ્રામાં મહોત્સવ સહિત પ્રભુજીને ભોંયરામાંથી કલિકુંડ તીર્થના નવનિર્મિત જિનાલયમાં પધરાવવામાં આવ્યા. કલિકુંડ તીર્થમાં તારીખ 25-2-82ના રોજ પન્યાસજીને આચાર્ય પદ પ્રદાન કરાયું. તારીખ 26-2-82ના રોજ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. હજારો શ્રાવકો રહી શકે તે માટે પ્રાથમિક સુવિધા સાથેનો એક વિશાળ શામિયાણો તૈયાર કરાયો. તન મન અને ધનથી સહુનો સહકાર મળ્યો. આજે પણ એ સમયે હાજર હતા એ શ્રાવકો આ ભવ્ય અને ઐતિહાસિક મહોત્સવના મીઠા સંભારણા યાદ કરે છે. ધગશ અને ધૈર્ય, સંઘ વાત્સલ્ય અને જીન શાસન માટેનું સમર્પણ જેવા સદગુણોના કારણે પૂજ્યશ્રી શાસનના સ્થિરતાજ અને વિરાટ સમુદાયના વિશ્વસનીય નાયક બની રહ્યા. એમની પ્રેરણા અને માર્ગદર્શન સાથે 37 જેટલા છરીપાલક સંઘોએ પ્રસ્થાન કર્યું. આ તમામ યાત્રાના યાત્રાળુઓ માટે એ સમયના દિવસો યાદગાર બની રહ્યા છે. પૂજ્યશ્રીએ સમેત શિખરજી મહાતીર્થના
150 થી વધુ દિવસના ઐતિહાસિક મહાસંઘ બે વાર અનુગ્રહિત કર્યા એ એમની અનન્ય સિદ્ધિ રહી. પ્રથમ છરીપાલક સંઘ હતો કલીકુંડથી સમેત શિખરજી, તારીખ 24/12/1999 થી તારીખ 24/5/2000, કુલ દિવસો 153. દ્વિતીય છરીપાલિત સંઘ હતો સત્યપુર સાંચોરથી સમેત શિખરજી, તારીખ હતી 13/12/2008 થી તારીખ 15/5/2009, કુલ દિવસો 154. વર્ષ 2000માં સમેત શિખરજી પહોંચ્યા તે સમયે ત્યાં શ્વેતાંબર કોઠીમાં પાર્શ્વચંદ્ર ગચ્છના ગુરુ મંદિરના ખોદકામ દરમિયાન પ્રતિમાઓ મળી. સરકારી અધિકારીઓ જપ્ત કરવા આવ્યા. ગુરુરાજને સમાચાર મળતા જ ત્યાં પહોંચી ગયા. કહ્યું કે મૂર્તિઓ લઈને જતી ગાડી પહેલા મારા મસ્તક પરથી જશે. આમજીને શાસન માટે એમની ખુમારી અને સમર્પિત મક્કમ મનોબળના કારણે પ્રતિમાજીને રૂમમાં ગોઠવીને તાળું મારીને અદાલતના ચુકાદાની પ્રતીક્ષાનો નિર્ણય થયો. 2008માં એવું બન્યું કે એમને રાજસ્થાનમાં એક અકસ્માત થયો. સાંચોર અને અમદાવાદમાં 45 દિવસની સારવાર થઈ. એ દરમિયાન જે મુહૂર્ત અપાયું હતું તે સમયે પહોંચીને જ એમણે સમેત શિખરજીમાં પ્રતિષ્ઠા કરી. તીર્થોના નિર્માણ અને પુરાતન તીર્થોના ઉદ્ધાર પાછળ ગુરુરાજની દ્રષ્ટિ એ હતી કે આ રીતે શ્રાવકો તીર્થંકરોની નજીક આવશે. તારીખ 15/11/2009 થી તારીખ 28/11/2009 દરમિયાન આ મહાતીર્થમાં યોજાયેલ મહોત્સવ સુવર્ણ અક્ષરે લખાયો છે. સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં પૂજ્યશ્રીએ 3 ચાતુર્માસ વિતાવ્યા અને 6 વાર 99ની યાત્રા કરી. આ સમયે એમનું પાવન સાનિધ્ય અને શુભ નિશ્રા પામનાર શ્રાવકો આજે પણ એ મંગળ પળોને યાદ કરીને ધન્યતાનો અનુભવ કરે છે. એમના સાનિધ્યમાં શ્રાવકોને હંમેશા સદભાવ, સમભાવ અને સહૃદયતાનો અનુભવ થયો. પૂજ્યશ્રીએ વિવિધ સ્થળોએ 40 જેટલી અંજન શલાકા પ્રતિષ્ઠાઓ કરી. સ્વયં આસ્થા તીર્થ બની ગયા અને વિવાદમાંથી સંવાદ તરફ ગતિ કરી. તીર્થને જે પ્રવર્તાવે છે, તીર્થને જે કરે છે, સમગ્ર જગતને માર્ગદર્શન આપે છે. આ માર્ગદર્શન માર્ગે હાથમાં પકડી જ લઈ જતા નથી, પણ ભૂમિયા હોય છે. જે ભૂમિયો તમને માર્ગ જીતે કા માર્ગે જાઓ, એ માર્ગે જશો તો ગામને નજરે તમે પહોંચી જશો. ભગવાન શું કરે છે? ભક્તો દયાળ ભક્ત દેશે આણ અબોલ પશુઓ માટે પણ તેઓને અપાર સ્નેહ હતો. કલીકુંડ તીર્થમાં ગૌશાળા અને પાંજરાપોળનું નિર્માણ કરાવ્યું. આ ઉપરાંત સત્યપુર ગૌશાળા સાંચોરની પણ સ્થાપના કરી. પૂજ્યશ્રીએ કુલ મળીને 136 મુમુક્ષુઓને દીક્ષા આપી. 2 શિષ્યોને આચાર્યપદ અને 5 શિષ્યોને પન્યાસ ગણિપદ પ્રદાન કર્યા. શિષ્યોના સાધુત્વને ઘડવામાં કુશળ શિલ્પી તરીકે કામ કર્યું. એમની આજ્ઞાને ઉમળકાભેર અનુસરવા સમગ્ર જૈન સમાજ હંમેશા ઉત્સુક અને તત્પર રહ્યો. પૂજ્યશ્રીની નિશામાં 28 ઉપદાન તપમાં તપસ્વીઓએ કઠિન આરાધના કરી અને જૈન ધર્મના મૂળ સાથે જાતને આત્મસાત કરી. સમય સરતો ગયો. એમનું કાર્ય સાતત્યપૂર્ણ રીતે આગળ વધી રહ્યું હતું અને બીજી તરફ જીવનની અંતિમ ક્ષણો નિકટ આવતી ગઈ. શરીરના અંગોને એની મર્યાદા પૂરી થયાનો ખ્યાલ આવતો ગયો અને આખરે એક દિવસે પૂજ્યશ્રીએ અંતિમ શ્વાસ લીધા. યાદ આવે ગુરુરાજ, યાદ આવે ગુરુરાજ, યાદ આવે ગુરુરાજ, યાદ
आवे गुरु राज सगुना वाला राजेंद्र सूरी याद आवे गुरु राज विश्वभरमांथी जैन અને જૈનેતર અનુયાયીઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા. શાવકો સાથેનો એમનો સંબંધ સનાતન છે. સૂક્ષ્મ રૂપે પણ ગુરુરાજ શ્રાવકોની સાથે જ છે. પાવડમાં જન્મ લીધો અને પહાડ પર અંતિમ શ્વાસ લીધો. એમણે પ્રબોધેલ આદર્શ જીવન પરંપરાને, જ્ઞાન અને અભ્યાસને, તીર્થભાવનાને જીવનમાં ઉતારીએ, આત્મકલ્યાણ સાધીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. તેઓ શાસનનો ભવ્ય વારસો મૂકીને ગયા છે. એમાંથી આવો પ્રેરણા લઈએ અને તેમના જીવન સંદેશને આચરણમાં મૂકીએ.